ચોમાસા પહેલા ગુજરાત સરકારનું વધુ એક જન અભિયાન 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સતત 7 દિવસના રાજ્યવ્યાપી આ અભિયાનમાં તમામ મહાનગરપાલિકા નગરપાલિકા તેમજ 100 જેટલા ગામોમાં સફાઈ કામગીરી થઈ રહી છે. આ મહાઅભિયાનમાં પ્લાસ્ટિક અને અન્ય તમામ પ્રકારના કચરાને દૂર કરાઈ રહ્યો છે. 50 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક જે નષ્ટ થતું નથી અને એટલા માટે પેટ પ્લાસ્ટિક બોટલ એના મશીનો આપણે આખા ગુજરાતમાં મોટે પાયે લગાવવા જઈ રહ્યા છીએ. સરકારના વિવિધ વિભાગો શહેરી વિકાસ વન અને પર્યાવરણ માર્ગ મકાન ગ્રામ વિકાસ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. નદી નાળા જળાશયો મુખ્ય રસ્તાઓ ધાર્મિક સ્થળો સહિત તમામ જગ્યાએથી કચરો દૂર કરીને પુનઃપ્રાપ્ત કરાઈ છે સ્વચ્છતા. હમણાં જળ અભિયાન કર્યું, સુજલામ સુફલામ જળ અભિયાન, 18,000 કામો આપણે 1 મહિનામાં પૂરા કર્યા. તળાવો જે ગ્રામ પંચાયત શુદ્ધ રાખશે, પર્યાવરણની દ્રષ્ટિએ બધા માર્ક એને વધારે મળશે, એવી ગ્રામ પંચાયતને સરકાર પ્રોત્સાહિત કરી અને પારિતોષિક આપીને વધુ ગ્રાન્ટ આપીને એ ગામના વિકાસના કામો થાય છે ને. સ્વચ્છતા માટેનું એકદમ સોલિડ અભિયાન, ત્યારે આવો આપણે સૌ મળીને આ અભિયાનને સફળ બનાવીએ. જનહિત માટેના પર્યાવરણ અને સ્વચ્છતાના આ લોક અભિયાનમાં સહભાગી બનીએ.